नरनारायण देव द्विशताब्दी મહોત્સવની આજથી ભુજમાં ભવ્ય શરૂઆત થઈ ગઈ છે। દેશ વિદેશથી લાખો હરિભક્તો આ મહોત્સવ માટે ભુજ પધાર્યા છે, ત્યારે તેમના રહેવા જમવાની વ્યવસ્થા પણ મહોત્સવ સ્થળ ખાતે જ ઊભી કરવામાં આવી છે। મહોત્સવ ખાતે હજારો હરિભક્તો માટે ત્રણ સમય ભોજન બનાવવા વિશાળ રસોડું ચાલુ થઈ ગયું છે। ખાસ તો આટલી મોટી માત્રામાં તૈયાર થતા ભોજનમાં રોટલી બનાવવા વિશેષ મશીન મંગાવવામાં આવ્યા છે। રોટલી બનાવવાના આ 15 મશીન સમગ્ર દિવસ ચાલી રહ્યા છે, ત્યારે એક મશીન એક કલાકમાં 25 કિલો લોટમાંથી 1000 રોટલી બનાવી રહ્યો છે। દરેક મોટા મોટા પ્રોગ્રામની અંદર મહોત્સવમાં રોટલીનો પ્રશ્ન બહુ મોટો હોય છે, માણસો દ્વારા બનાવવામાં આવતી, પણ અત્યારે ટેકનોલોજીને કારણે મશીનો બનાવવામાં આવ્યા છે। એ અંકલેશ્વરથી 15 મશીન લાવ્યા છે, એક મશીનની અંદર એક કલાકમાં 1000 રોટલી નીકળે અને 25 કિલો લોટ થાય। ધીમી ગતિએ પણ રોટલી સારી બને અને એકદમ કૂણી 12 કલાક સુધી રોટલી એવી ને એવી ગરમ રહે અને સારી બને। નરનારાયણ દેવના ભવ્ય મહોત્સવને ઉજવવા દેશ દુનિયાથી લાખો હરિભક્તો આ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે જ ભુજ પહોંચી આવ્યા છે। આજથી 9 દિવસ સુધી આ હરિભક્તો નરનારાયણ દેવની ભક્તિમાં લીન થશે, ત્યારે તેમના માટે પ્રસાદરૂપી ભોજન બનાવવા વિશાળ રસોડું ધમધમી ઉઠ્યું છે। સમગ્ર મહોત્સવ દરમિયાન લાખો હરિભક્તોને જમાડવા સ્વયંસેવકો ઉપરાંત 300 રસોઈયાની ટીમ કામ પર લાગી ગઈ છે। પ્રથમ દિવસે જ્યારે 40,000 લોકોની રસોઈ મહોત્સવ ખાતે બનાવવામાં આવી હતી, ત્યારે આંકડો અંતિમ દિવસ સુધી 1.25 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે। આટલા વિશાળ સમૂહ માટે ભોજન બનાવવા વિશાળ કોઠાર પણ ભરાઈ ગયા છે। 2000 ડબ્બા ઘી, 6000 ડબ્બા તેલ, 2000 કિલો ચોખા અને અન્ય જરૂરી વસ્તુઓ કોઠારમાં ભરી લેવામાં આવી છે। આ સિવાય શાકભાજી, દૂધ અને અન્ય વસ્તુઓ દરરોજ તાજા મંગાવવામાં આવે છે। સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મહોત્સવમાં કેટરિંગની સેવા આપતા અમરેલીના અર્જણ ભગત પોતાની સાથે 300 રસોઈયાની ટીમ લઈને આવ્યા છે। 150 રસોઈયા મીઠાઈ, ફરસાણ, શાક, દાળ અને ભાત બનાવે છે, ત્યારે 150 રસોઈયા ફક્ત રોટલી બનાવે છે। આટલા વિશાળ જનસમૂહના ભોજન માટે અંકલેશ્વરથી રોટલી બનાવવા ખાસ 15 મશીન લાવવામાં આવ્યા છે। રોટલીનો લોટ બાંધવાથી લઈ તેના લુવા પાડવા અને રોટલી બનાવવા સુધીનું બધું જ કામ આ મશીન કરી રહ્યા છે। આ દરેક મશીન પર 5-5 રસોઈયા કામ કરે છે અને એક કલાકમાં 25 કિલો લોટમાંથી 1000 રોટલી તૈયાર થઈ રહી છે। નંદનદેવ મહોત્સવમાં 300 રસોઈયાની ટીમ અમારી લાવ્યા છીએ, 150 રોટલીવાળા છે, 150 રસોઈ ફરસાણ અને મિષ્ટાનમાં છે, એ બધા અમે દરરોજના 2 લાખ માણસો અત્યારે જમે છે। એના ચોખા 2000 ડબ્બા ઘી વપરાશે, 6000 ડબ્બા તેલ વપરાશે, 2000 કિલો ચોખા વપરાશે, એવી રીતે 10 દિવસ દરમિયાન 20 લાખ માણસો જમશે। એ તમામ ભક્તોને જમાડવા માટેની જવાબદારી અમને ભુજ મંદિરના મહંતસ્વામી સોંપેલી છે, તે અમે બધા ભક્તોને ભાવથી સારું અને ટેસ્ટી જમાડીશું।